દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્ડિયા ગઠબંધનની પાર્ટનર સમાજવાદી પાર્ટી વહેલી ઉઠી. અખિલેશ યાદવે જાહેર કર્યા લોકસભાના 16 ઉમેદવારો. પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીને મેદાનમાં ઉતાર્યા. ભાજપ દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્યોની કરાઈ નિમણૂક. 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોને સોંપાઈ જવાબદારી. કચ્છમાં પ્રવીણસિંહ વાઢેર અને બનાસકાંઠામાં મેરુજી ઠાકોરને જવાબદારી સોંપાઈ. રાજ્યમાં ઠંડીથી મળશે આંશિક રાહત. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉંચકાશે. અમદાવાદમાં 32 વર્ષ બાદ ડબલ ડેકર બસો શરૂ થશે. 1990માં બંધ થઈ હતી સર્વિસ. હવે 7 બસો સાથે ડબલ ડેકર બસની સર્વિસ શરૂ થશે. ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી. 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલ 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ, જ્યારે 2 બેઠકો ભાજપ પાસે. સુરતના વેપારીને ખોટી રીતે કસ્ટડીમાં મોકલવાને લઈ સુપ્રીમ કોર્ટ લાલઘૂમ. કોર્ટના નિર્ણયને લઈ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલની હાજરીમાં કરી ટીકા. ગુજરાત હાઈકોર્ટને કહેશું કે જજોને પૂરતી ટ્રેનિંગ આપે સુપ્રીમ કોર્ટ. ગુજરાતના ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ એવોર્ડમાં અવ્વલ ક્રમે. વિજેતા પસંદગી સમિતિની જ્યુરી મેમ્બર્સ ચોઈસમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી. પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે. નર્મદાના પાણીનો કચ્છના રણમાં વેડફાટ. છેલ્લા 18 મહિનાથી પાણીનો થઈ રહ્યો છે બગાડ. હુડખર અને વન્ય જીવસૃષ્ટિ પર થઈ અસર. ડેપ્યુટી સીએમ દિયાકુમારીના નામે એક વિડીયો વાયરલ થયો. વિડીયોમાં તલવારબાજી કરનારી આ મહિલા દિયાકુમારી નથી. ફેક્ટ ચેકમાં સામે આવ્યું કે તેઓ ગુજરાતના નિકિતાબા રાઠોડ છે. ફિલ્મ જાગૃતિનું ગીત સાબરમતી કે સંત આજે પણ પ્રચલિત. એટન બરોની ગાંધી ફિલ્મને 26 એવોર્ડ મળ્યા હતા. કમલ હાસનની ફિલ્મ હેરામનું આજે પણ કલ્ટ ક્લાસિકની લિસ્ટમાં.